નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષક મહાસંઘના પ્રતિનિધિઓ જિલ્લા વિકાસ અધિકારીની શુભેચ્છા મુલાકાત લીધી. લીલિયાના હનુમાનપુરા વિસ્તારમાં જર્જરિત દિવાલ ધરાશાય થતા સ્કૂલે અસાઇનમેન્ટ લેવા જતા વિદ્યાર્થીને દબાઈ જતા ઘટનાસ્થળે મોત નિપજતા લોકો એરાટી વ્યાપી. વલસાડ જિલ્લાના પારડી હાઈવે પર મુંબઈ અમદાવાદ રોડ પર ત્રણ ટ્રક વચ્ચે સર્જાયો વિચિત્ર અકસ્માત. અમદાવાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા હવે નિગણતરીના દિવસો બાકી છે. સરસ્વત મહોત્સવ ખાતે ભગવાનનું મામેરું ભરાયું હતું અને લોકોએ વર્ચ્યુઅલ દર્શનનો લાભ લીધો હતો. ગોગંગબા તાલુકાના કાલસર ગામના યુવાન પર ફાયરિંગ બાબતે 9 વાળા યુવાને જાતે કરાવ્યું ફાયરિંગ. અમીરગઢના શિક્ષક દ્વારા શેરી શિક્ષણ અંતર્ગત અમીરગઢના ગામડે ગામડે જઈને વિદ્યાર્થીઓને શેરી શિક્ષણ આપવામાં આવે છે. આમ તો ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને કેટલાય વિસ્તારમાં સારો એવો વરસાદ થતા ખેડૂતે ખેતીને શ્રી ગણેશાય કર્યા હતા. ગાંધીનગર જિલ્લાના દહેગામના પીએસઆઈ પોલીસ સાથે વાસણા સોફટી ગામમાં એક મારુતિ અલ્ટોનો કારનો ફિલ્મી ડબ્બે પીછો કરીને 1,31,000 નો મુદ્દામાલ પકડતી પોલીસે ગાડી ચલાવી ગાડી મૂકીને ફરાર. સાબરકાંઠા એસઓજી બાતમીના આધારે ઈડરગાટી રોડ પર આવેલા ડુંગરની તળેટીમાં રહેતી મહિલાના ઘરે રેડ કરીને 2.121 કિલોગ્રામ ગાંજો જેની કિંમત 21,210 મુદ્દામાલ સાથે ઝડપી પાડી અને મહિલા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની અંગ્રેજી માધ્યમની 50 શાળા શરૂ કરવાનો ટાર્ગેટ. બિહારમાં ઘાસચારા કૌભાંડનો પર્દાફાશ કરનાર રવિન્દ્રકુમાર ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશનરનો ચાર્જ સંભાળ્યો. સીએમ રૂપાણીનો ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય. રાજુલા પીપાવાવના રસ્તા પર એક સાથે ચાલતા જોવા મળ્યા 5 સિંહ, કેમેરામાં કેદ થઈ ઘટના. વલસાડ હાઈવે પર ભીષણ અકસ્માત, 2 લોકોના મોત. પ્રાથમિક બાદ હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો સમય સવારનો કરવાનો નિર્ણય. પીએમઓએ 8 જુલાઈ સુધીની તમામ મિટિંગો ટાળી 2 દિવસમાં કેબિનેટનો થઈ શકે છે વિસ્તાર. જર્મનીએ ભારત યુકે સહિત 5 દેશોને ટ્રાવેલ માટે પ્રતિબંધમાં છૂટ આપી. દેશમાં 24 કલાકમાં કોરોનાના 34,703 નવા કેસ અને રિકવરી રેટ વધીને 57.17% થયો. મુંબઈમાં 2,000 કરોડની હેરોઇન જપ્ત, પંજાબમાં પહોંચાડવાની હતી મસ્ત મોટી ખેપ. દિલ્હી NCRમાં અનુભવાયા ભૂકંપના આંચકા. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરે છે અને સમાચાર માટે જોતા રહો ZS TV.